નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. આજે ભોગાત ગામના ખેડૂતોએ કલ્યાણપુર તાલુકાના મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું. આવતીકાલેથી અનિશ્ચિત સમય સુધી અમરનાથ ઉપવાસ પર બેસવાની રજૂઆત કરી હતી. હવે છેલ્લા ઘણા સમયથી ભોગાત ગામના ખેડૂતો અને જેટકો કંપની વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ લડત ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે. આવતીકાલેથી અમરનાથ ઉપવાસ પર બેસવાની વ્યવસ્થા હાલમાં ફેર કરવામાં આવી છે. કાલે સવારે પ્રાંત કચેરી ખાતે ભોગાત ગામમાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. આજે ભોગાત ગામમાં જેટકો કંપની દ્વારા 220 કેવીની લાઈન ખેડૂતોના ખેતરમાં પોલીસ પ્રોટેક્શનો રાખી અને ખુલ્લા સાંઢની જેમ કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ખેડૂતોની રજૂઆત મને મળતા મેં આજે કલ્યાણપુર મામલતદાર સાહેબની મુલાકાત લીધી અને ખેડૂતોની માંગણી એવી હતી કે અમારે અનશન આંદોલન કરવું, ત્યારે એ માંગણી ઉપર પણ વિચાર કર્યો અને અનશન આંદોલન પર કાલે ખેડૂતો ભોગાત બેસવાના છે. મેં દ્વારકા પ્રાંત સાહેબને ટેલિફોનિક ચા કરેલ છે. પ્રાંત સાહેબને સવારમાંથી એને મળવા જવાનું છે. જો આનું પ્રાંત સાહેબ યોગ્ય નિરાકરણ નહીં લાવે અને આ શું હકીકત છે એ યોગ્ય નહીં જણાવે તો આ આંદોલનથી ને ઉગ્રમાં ઉગ્ર કરવામાં આવશે.